ફીમાં ઘટાડો ક્યારે? આ સવાલ સાથે એનએસયુઆઈ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ખાનગી શાળામાં ફી ઘટાડાની માંગ સાથે રાજકોટમાં પણ એનએસયુઆઈએ વિરોધ દર્શાવ્યો છે. કોટેચા ચોક ખાતે એનએસયુઆઈ કાર્યકરોએ ચક્કાજામ કર્યો છે. પોલીસે એનએસયુઆઈના 10 કાર્યકરોની અટકાયત કરી છે. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં ખાનગી શાળામાં ફી ઘટાડાની માંગ સાથે એનએસયુઆઈનો વિરોધ. વાલીઓની પણ એ જ માંગ છે કે કોરોના કાળમાં ક્યાંક શાળા સંચાલકો ફી મામલે રાહત આપે અને શાળા સંચાલકો છતાં પણ બેફામ ફી વસૂલી રહ્યા છે, જેની સામે રાજ્યભરમાં એનએસયુઆઈ આજે વિરોધ પ્રદર્શિત કરી રહ્યું છે. કોટેચા ચોક ખાતે એનએસયુઆઈના કાર્યકરોએ ચક્કાજામ કર્યો. રાજકોટના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં પોલીસે આ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે એનએસયુઆઈના કાર્યકરોએ ચક્કાજામ કર્યો અને ત્યાં સ્થળ પર આવીને પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓની માંગ છે કે 50% ફીમાં રાહત આપવામાં આવે, કારણ કે આ આખો મુદ્દો હાઈકોર્ટમાં ગયો હતો અને હાઈકોર્ટે આ આખી બાબતને સરકાર પર છોડી દીધી છે અને સરકાર જ નિર્ણાયક ભૂમિકા ભજવે ફી ઘટાડા અને વધારાને લઈને, તેમ હાઈકોર્ટે સૂચવ્યું છે. તેવામાં હવે સરકાર પાસેથી જવાબ માંગી રહ્યા છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને વાલીઓને રાહત ક્યારે મળશે ફીમાં, તે પણ એક સવાલ થઈ રહ્યો છે. એનએસયુઆઈ રાજ્ય સરકાર અને રાજ્ય સરકારે હાઈકોર્ટે ફીની સ્વતંત્ર આપી હોવા છતાં રાજ્ય સરકાર ચાર ચાર દિવસ પછી કોઈ પણ જાતનો વિદ્યાર્થી લક્ષી નિર્ણય નથી કરતો. સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ વિદ્યાર્થીઓને શાળા કોલેજોની 6 માસની ફી માફી માટે આશ્ચર્યજનક કાર્યક્રમ કરશે અને જ્યાં સુધી 6 માસની ફી માફ નહીં મળે ત્યાં સુધી એનએસયુઆઈ અલગ અલગ વિરોધ કાર્યક્રમો દર્શાવી અને રાજ્ય સરકારને જગાડવાની કોશિશ કરશે. હાલો બાપુ, હાલો. ખાનગી શાળાઓમાં ફી માફીને લઈને એનએસયુઆઈ છે તેમના દ્વારા અત્યારે આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. રાજકોટના કોટેચા ચોક ખાતે અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા ચક્કાજામનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. જો કે આ પોલીસ દ્વારા આ તમામ જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે. અત્યારે જે પ્રકારે એનએસયુઆઈના કાર્યકર્તાઓને પોલીસ અહીં અટકાયત કરી અને લઈ જઈ રહી છે. રાજકોટના કોટેચા ચોક ખાતે આ વિરોધ પ્રદર્શન છે તે કરવાની જાહેરાત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જો કે અહીં પોલીસ દ્વારા જે પ્રકારે રોંગ સાઈડમાં PCR વાન છે તે લઈ જઈ રહીને જે તમામ કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરવામાં આવી છે.